કોરોના વાયરસને પગલે લોકડાઉનની સ્થિતિ અને પરિસ્થિતિને પહોંચી વળવા માટે પણ તંત્ર સજ્જ છે વાત તો પણ લોકડાઉન જોવા મળી રહ્યું છે પોલીસ દ્વારા લોકડાઉનની જે સ્થિતિ છે એ લોકોને સમજાવી રહ્યા છે અને બિનજરૂરી કોઈએ બહાર ન નીકળવું તેની પણ પોલીસ અપીલ કરી રહ્યા છે તો આપણી સાથે તો આપણી સાથે વડોદરા કમિશનર ઓફ પોલીસ અનુપમસિંહ ગેલોત આપણી સાથે જોડાઈ ગયા છે ગેહલોત સાહેબ આપનું સ્વાગત અત્યારે પરિસ્થિતિ શું સ્થિતિ છે એકવીસ દિવસના લોકડાઉન ના જાહેરાત કરી અને એના ખૂબ જ સારી રીતે લોકો વડોદરા શહેર લોકો જો પ્રસાદ આપી રહ્યા છે સાથ આપી રહ્યા છે અને પાલન પણ કરી રહ્યા છે જ્યારે દિલ્હી એકવીસ દિવસના લોકડાઉનની જાહેરાત થઈ તો ગઈકાલે લોકો એક તો કુછ અફવાઓ બી એવો હોય છે કે ખાદ્ય સામગ્રીઓને અછત થશે એના લઈને જો આ પેનિંગને લઈને ગઈકાલે ખૂબ જ મોટી માત્રામાં શાકભાજી ખરીદી અને મા ગ્રીન્સ જો બી હોય છે ગ્રોસરીઝ હોય છે એના ખરીદી કરવા માટે નીકળી ગયા હતા પછી જો અમે લોકો ડિસાઇડ કર્યા કે આ જેટલા બી મોટા જો હોલસેલર શાકભાજી ફ્રૂટ્સના માર્કેટ હોય યા ગ્રેન્સ માર્કેટ હોય એની કોઈ જરૂરત નથી બધા બંધ અમે લોકો કરાયા રીઝન એવું હતા કે ગઈ કાલે જ પૂરે શહેરના એક એક નાના મોટા ગ્રોસરી સ્ટોર્સમાં આવનાર જો દસ સે પંદર દિવસના સમાન સ્ટોર કરાવી દેવામાં આવેલા છે શાકભાજીઓ બી પૂરતા પ્રમાણમાં છે દૂધ અહીંયા ટ્વેન્ટી સરપ્લસ આપણી પાસે ઉપલબ્ધ છે લોકોના સોસાયટીના આજુબાજુના વિસ્તારોમાં ખૂબ જ સારી માત્રામાં જો ગ્રોસરી અને કરિયાણાની દુકાનો છે ત્યાં માલ ઉપલબ્ધ છે તો એના જે અપીલ કરવામાં આવી આ અપીલના લીધે ગઈકાલ આફ્ટરનૂન લઈને અત્યારે મેં જોઈએ ખૂબ સરસ રીતે એકદમ જો ચુસ્તાઈ સાથે અને સખ્તાઈ સાથે જો આ પાલન થઈ રહ્યા છે બધાને આપણા ખબર છે કે જો સોશિયલ ડિસ્ટન્સિંગ અમે લોકો નહીં કરીશ તો જે બીજા દેશોથી સારી અને નબળી બાબતો છે એને શીખવા જોઈએ કે જ્યાં જ્યાં જો સોશિયલ ડિસ્ટન્સિંગ થઈ ત્યાં રિઝલ્ટ મળ્યા જ્યાં નથી થઈ આ લોકો કાફી તકલીફમાં મુકાયા તો એના માટે એવું છે કે અમારા ડૉક્ટરોના જો રાત દિવસ જો ડૉક્ટર અને પેરામેડિકલ સ્ટાફ કામ કરે છે એના અમે કેવી રીતે મદદ કરી શકીએ કે અમે બીમાર થઈને ત્યાં નહીં જઈએ એના માટે જરૂરી છે કે સોશિયલ ડિસ્ટન્સિંગ થાય લોકો ઘરમાં રહે ઘરથી બહાર બીન જોઈ નહીં નીકળે એના એકદમ કડકાઈથી અમે અમલવારી બી ચાલુ છે એક હજારથી વધારે અમે વાહનો ડિટેઇન કર્યા જોઈએ સાઠથી વધારે ગુનાઓ દાખલ કર્યા જોઈએ અને એટલા ચારો બાજુ શહેરમાં બેરિકેડ મૂકીને નાકાબંધી છે તો લોકો બી સમજે છે અને જો લોકો નથી સમજતા એક ટકા લોકો એના ઉપર કરવામાં આવી તો અત્યારે સદનસીબે આપણે વડોદરા માટે ખૂબ સરસ જે માહોલ છે અને લોકોને ખૂબ સારા કોપરેશન અપ મળી રહ્યા છે બિલકુલ સાહેબ ખાસ કરીને આપની પાસેથી એ વિગતો જાણવી છે કે અત્યારે જે રીતે વડોદરામાં પણ જે રીતે કેસીસ આવ્યા છે કોરોના વાયરસના અને સાથે જ કોરોન્ટાઇન જેને કરવામાં આવ્યા છે હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે તો ત્યાં કેવી સ્થિતિ છે પોલીસ દ્વારા કેવી રીતે અત્યારે કામગીરી બજાવવામાં આવી રહી છે વડોદરા શહેરમાં લગભગ જનવરીથી લઈને માર્ચ મહિના તક જબતક ઇન્ટરનેશનલ ફ્લાઇટ ચાલુ હતી કુલ ચાર હજાર જેટલા પેસેન્જર્સ અહીંયા વડોદરા આયા ઇન્ટરનેશનલ યાત્રા કરીને અને આ ચાર હજાર લોકોના કોર્પોરેશનની ટીમ પોલીસની ટીમ બધા મળીને જો આ લોકોને આઈડેન્ટિફાઈ કરે જોઈએ સંયુક્ત ટીમે બધાને જઈને ચેક કરે એના મેડિકલ સારવાર કર્યા પછી તમામ લોકોના ઘર ઉપર હોમ ક્વોરન્ટાઇનના અમે લોકો સ્ટીકર લગાય અને જો લોકો ડાયરેક્ટ જો પોઝિટિવ કેસો આપણા કુલ આજના દિવસ આઠ પોઝિટિવ કેસેસ છે જેમાં લગભગ છે લંકાના પ્રવાસના છે એક યુકેના અને એક સ્પેનના તો જો આ લોકોને ડાયરેક્ટ કોન્ટેક્ટ જેટલા લોકો આવ્યા એના ફોર્ટી ફોરના આસપાસ લોકોના આઇસોલેટેડ જો ક્વોરન્ટાઇન ફેસિલિટી સરકારશ્રીને છે ત્યાં રાખવામાં આવેલા છે બાકી ત્રણ હજાર નવસોના આસપાસ લોકો પોતપોતાના ઘરોમાં છે તો જ્યારે આ બધા કમ્બાઈન ટીમો ચેક થઈ ગઈ એના પછી પોલીસ અમે લોકો જો એના બીડા ઉઠાયા કે તમામ હોમ ક્વોરન્ટાઇનના લોકોને દરરોજ અમારી ટીમો ચેક કરશે લગભગ જો ત્રણ હજાર ગઈકાલે ત્રણ હજાર લોકોને એક દિવસમાં ચેક કર્યા બે લોકો એવું હતા જો કે કોઈ દુકાન દુકાનને વેચાણ કરતા હતા એના અમે લોકો ગુના દાખલ કરા અને તમામ એવા લોકો જો હોમ ક્વોરન્ટાઇન ભંગ કરશે એના આઇસોલેટેડ માં અમે લોકો પંદર દિવસ માટે એડમિટ કરાવવાના છે અમારી પોલીસની ટીમ જાય છે ત્યાં લોકોથી મળે છે અમુક લોકો એવું છે કે જો બોલે છે કે સર અમે જમવાનું નથી મળતા એની પણ વ્યવસ્થા અમે કરાવીએ છીએ પોલીસ અમારા એક તરફ કમનસીબી થશે કે એક દર્દીના જો પોઝિટિવ દર્દી છે એના કોન્ટેક્ટમાં આવી એક એના મિત્ર હતા મિત્ર જે ક્રાઈમ બ્રાન્ચ ઓફિસમાં બેંકના મેનેજર હતા જવાબ લખાવવા માટે આવ્યા બાદ મેં એના મિત્ર જ્યારે પોઝિટિવ આવ્યા અમારા બી પાંચ અધિકારીઓ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ પીએસઆઈ ત્રણ માણસો અમારા ક્વોરન્ટાઇનમાં અમે પણ એના રાખેલા છીએ હોમ ક્વોરન્ટાઇનમાં અને પોલીસના જવાનો લગભગ અઠાઈ જેટલા જવાનો ટ્રાફિક બ્રિગેડ પોલીસ હોમગાર્ડના આ બધા જો રોડ ઉપર નાકાબંધીમાં સતત રાત દિવસ ચોવીસ કલાક એ કરી રહ્યા છે એની સલામતી બી બહુ જ જરૂરી છે કારણ કે એક પણ અમારા પોલીસવાળા બીમાર થશે કોરોના કોરોનાનો પોઝિટિવ આવશે તો આખા પોલીસ સ્ટેશન ક્વોરન્ટાઇન જતા રહેશે આખા પોઈન્ટ જેટલા આ જતા રહેશે એના બચાવ માટે દરરોજ નિયમિત તમામ લોકોના અમે લોકો અમારા જવાનોના માસ્ક આપીએ છીએ તમામ લોકોને ઇન્ડિવિઝ્યુઅલ સેનેટાઈઝર આપવામાં આવેલા છે પોલીસ હેડક્વાર્ટર ખાતે અમે અત્યારે મેસ ચાલુ કરી છે જ્યાં ખાના બનાવવામાં આવે છે આ ખાના એકદમ સ્વચ્છ વાતાવરણ ક્રિએટ કરીને ખાના બનાવીને તમામ પોલીસના જવાનોના એના ખાના અમે સર્વ કરીએ છીએ ખાના ખાય છે નિયમિત લંચ બ્રેકફાસ્ટ ચાય પાણી બધા વ્યવસ્થા કારણ કે તમામ આ અમે સુરક્ષિત રહી ગયું કે અત્યારે તો એક પણ પોલીસના જવાન અને અધિકારી બીમાર પડે તો આપણને પોસાય નહીં અત્યારે પ્રજાને પોલીસને ખૂબ જ જરૂરત છે પોલીસ રાત દિવસ કામ કરી રહી છે લોકડાઉન રહે બીજી સુવિધાઓ અમે ખાના વહેંચડી કરવાના ગરીબ વિસ્તારમાં જઈને કરવાના હોમ ક્વોરન્ટાઇન ચેક કરવાના તો અમે સ્વસ્થ રહીશ ત્યારે અમે જો એમની પ્રજાને સારી રીતે સેવા કરી શકીશ તો આ તમામ વ્યવસ્થાઓ કરીએ છીએ પોલીસ લાઈનમાં જ્યાં પોલીસ પરિવાર રહે છે ત્યાં અમે જો ફ્યુગિંગ કરાવીએ છીએ સેનિટાઈઝ કરાવીએ છીએ પોલીસ સ્ટેશનોને સેનેટાઈઝ કરાવીએ છીએ ગારીઓના અમે પૂરા સ્પ્રે મારીને સેનેટાઈઝ કરાવીએ છીએ અમે શોષ માંગીએ માગીશ જેથી હું પ્રજાને વધુ વધુ સેવા કરી શકીએ આ પ્રકારના અમારી કામગીરીઓ ચાલુ છે બડોદરા શહેરમાં બિલકુલ સાહેબ ખાસ કરીને સુપર માર્કેટ જેમ કે રિલાયન્સ છે જ્યાં અત્યારે પણ ખરીદ ખરીદી ચાલુ જ છે અહીંયા જો અમદાવાદની વાત કરીએ તો સાહેબ એક વ્યવસ્થા પોલીસ દ્વારા પણ ઊભી કરવામાં આવી છે કે એક ટોકન પોલીસ દ્વારા જ આપવામાં આવે છે અને પાંચ કસ્ટમરને અંદર જવા દેવામાં આવે તે લોકો ખરીદી કરી લે અને ત્યારબાદ તેઓ બહાર નીકળી જાય ત્યારબાદ બીજા પાંચ કસ્ટમર અંદર જાય ખરીદી કરવા માટે એટલે કહેવાય કે સોશિયલ જે છે તે જળવાઈ રહે વડોદરામાં કોઈ એવી વ્યવસ્થા પોલીસ દ્વારા કરવામાં આવી છે અમે બે દિવસ પહેલેથી જ આ વ્યવસ્થા ચાલુ કરી દીધી અહીંયા જેટલા મોટા અમારા ડી માર્ટ થઈ ગયા બંસલ માર્ટ રિલાયન્સ ફ્રેશ બિગ બજાર ત્યાં અમે લોકો ટોકન ને વ્યવસ્થા ચાલુ કરી દીધા હતા બે દિવસ પહેલાથી કે આ લોકોને સમયના હિસાબથી આપે છે કે તમારા દસ ગ્યારા તમારા એટલા એટલા ટાઈમ તમે ત્યારે આવજો તો આ લોકો આવે છે અને પછી પૂરા જો ગ્રાઉન્ડમાં પૂરા બહારના વિસ્તારમાં માર્કિંગ પુલસે કરી દીધા એક એક મીટરને ડિસ્ટન્સ કરી જેથી લોકો નજીક બી નહીં આવે અને પોતાના ટાઈમ ઉપર આવે પોતાના ટાઈમ પર જાય અને માલ સમાન લઈને જાય જેથી લોકો સોશિયલ ડિસ્ટન્સિંગ મેન્ટેન કરે સાથોસાથ અમે લોકો એવું પણ કર્યા કે અત્યારે હોમ ડિલિવરી અત્યારે શાક માર્કેટ આજથી ખતમ કરી દીધા તમામ જો એપીએમસી માર્કેટમાંથી ત્યાંથી ડાયરેક્ટ કાર્પોરેશનના વોર્ડ પ્રમાણે આ લોકો ચોવીસ ટેક્ટર અને બાર સોલારીઓમાં શાકભાજીને વેચાણ એપીએમસી માર્કેટ કાર્પોરેશન અને પોલીસના મદદથી પૂરા ડિસેન્ટ્રલાઈઝ કરી દેવામાં આવેલા છે અલગ અલગ વિસ્તારોમાં આ બધા સુવિધાઓ જો આપવામાં આવી જેથી લોકો એક માર્કેટમાં આવે નહીં સાથ જો હોમ ડિલિવરી જો ગ્રોસરી છે જો ગ્રોસરીને સમાજો અનાજ કરિયાળા ચાય દૂધ પત્તી વગેરે એના માટે હોમ ડિલિવરીની સિસ્ટમ આ મોટા મોટા માલ માટે ચાલુ કરાવી દેવામાં આવેલા છે જો ઝોમેટો અને સ્વેગીના જો આપણા ડિલિવરી બોયઝ હતા એની બી અમે લોકો જો અત્યારે મદદ લઈએ છીએ આ લોકો એવા ગ્રોસરી સ્ટોર સાથે એના સંકલન કરાવી દીધા છે જેથી કોઈ પણ ફોન આવે તો આ ગ્રોસરી ડિલિવરી ત્યાં જઈને આ લોકો કરે તો હોમ ડિલિવરી થાય શાકભાજી માર્કેટ પોતપોતાના સોસાયટી વિસ્તારમાં આવી જાય દૂધના પાર્લર તો પોતપોતાના સોસાયટી વિસ્તારમાં છે જ તો જેથી લોકો ભેગા નહીં થાય અને પોતપોતાના ઘરના બાજુમાં સમાનો મળી જાય એવી વ્યવસ્થા અમારે વડોદરામાં ખૂબ સરસ રીતે ચાલી રહી છે અને એકવીસ દિવસ આપણા કામ કરવાના છે તો પૂરી ઉમ્મી છે કે આવનાર સમયમાં આ વ્યવસ્થા ઓર ખૂબ સરસ રીતે ચાલશે અને લોકો પોતે દૂર રહેશે અને હું આપના માધ્યમથી એક વાત કહેવા માંગુ છું કે આપના વડોદરા શહેરના લોકો અમુક સોસાયટીમાં તો સોસાયટીને ગેટ બંધ કરીને મૂકી દીધા છે બોર્ડ અહીંયા કોઈ આવશે નહીં કહેવાના મતલબ કે આ લોકો પોતે એટલા ડિસિપ્લિન જાળવી રહ્યા છે એટલા જ્યાદા જોઈએ પોતાને આઇસોલેટ કરીને રાખે છે જલ્દી સોસાયટીઓમાં લોકો ક્રિકેટ રમવા ચાલુ કરતો સોસાયટીની અંદર ભેગા થાય વડોદરામાં કોઈ જગ્યાએ કમ્પ્લેન પણ નથી આવતી જોઈએ આ આપણે માટે ખૂબ જ સારી બાબત છે વડોદરા માટે આઠ કેસીસ છે અમારે અહીંયા આઠ કેસીસ છે ચોવાલીસ અત્યારે આઇસોલેટેડ ગવર્મેન્ટ ક્વોરન્ટાઇનમાં છે તો બધા લોકો આ રીતે મદદ કરીશ તો વડોદરા શહેરના અને ગુજરાત હતું તે બંધ કરી દેવામાં આવશે ચોક્કસ થી વડોદરામાં પણ તે જ પ્રકારની એક આ કાયદો અને વ્યવસ્થા જળવાતી હશે પરંતુ ઘણીવાર અમુક એરિયા એવા હોય છે કે જ્યાં તંત્ર પહોંચી ના શકે શું એવી કોઈ ઘટના સામે આવી છે અને જ્યાં કાર્યવાહી કરવી પડી હોય जनरली अपने पास जो हमें लोगों ने फीडबैक सोशल मीडिया हमारा ट्विटर पर आता रहे चे, कि आज थी जैसे ने डिस्ट्रीब्यूशन थे चारों बाजू थी तो कदाचित अमुक विस्तारों में नहीं पहुंची सकी हे तो हमें लोग रिव्यू करना आज विस्तार में कारण कि अमें कि काले पेट्रोलिंग में हूँ पोते वीस से पच्चीस लारी सोसायी ने बाहर उभी लेकिन कोई ग्राहक नहीं था कहना मतलब કે લોકોને સપ્લાય મળી રહી છે અને આપણા બધા જાણીએ છીએ કે અમે બધા ગુજરાતીઓ જોએ આપણે ગુજરાતમાં તમામ ઘરોમાં લગભગ વરસ વર્ષના આપણા અનાજ કરિયાણા રાખી લઈએ છીએ તો અનાજ કરિયાણાનો કોઈ કમી નહીં રહેશે જોએ હું આ બધાને ખાતરી પણ આપું છું આપણે પાસે પૂરતા પ્રમાણમાં અમારી સ્ટોરેજ છે તમામ જગ્યાએ અમે લોકો એસેસ બી કરતા રહીએ સિચ્યુએશન જ્યારે જ્યારે જોત પડશે તમામ જગ્યા ભરી દેવામાં આવશે ગઈકાલે જો હોલસેલર માર્કેટમાંથી લગભગ દસ કે પંદર દિવસના અનાજ કરિયાણા આજુબાજુના નાના નાના રિટેલર્સ ને અહીંયા ભરી દેવામાં આવેલા છે અને શાકભાજી અમુક જગ્યાએ એવું પણ આજે વાતો આવી છે કે સર રસ્તામાં અમારા બધા લોકો પરચેસ કરી લીધા બધા ખતમ થઈ ગયા તો છેલ્લા તક નહીં પહોંચી શકાય તો એના બી આજે નિરાકરણ થઈ જશે મોટી માત્રામાં અમારા જો લારીવાળા ને ત્યાં અમે મોકલીશું જેથી કોઈ પણ કોના કોના બડોદરાના બાકી નહીં રહી જાય બિલકુલ બિલકુલ સાહેબ વીટીવી ન્યૂઝ સાથે આ વાતચીત કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર